કાંકરેજ તાલુકાના કસરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ભાગિયા તરીકે મજૂરી કરતા પરિવારની દીકરીનો મળ્યો મૃતદેહ. ગત શનિવારની રાત્રિએ 9 વાગે ખાટલામાં સૂતેલી દીકરીનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો. કાંકરેજ તાલુકાની કસરા ગામની સીમમાં ભાગિયા તરીકે કામ કરતા શિહોરી માનપુર ગામના અને વર્ષોથી આંબલુન ગામમાં રહેતા અમૃતભાઈ મફાભાઈ પરમારની દીકરી ભારતીબેનનો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળેલ છે. રવિવારે સાંજે 6 વાગે નર્મદા કેનાલ ઉપરથી પસાર થતાં કોઈ રાહદારીએ કેનાલમાં કોઈ સ્ત્રીનો મૃતદેહ તણાતો જતો હોવાની જાણ કરતાં ભારતીબેનના મા બાપ કેનાલ ઉપર દોડી આવ્યા હતા અને લાશને પોતાની દીકરી ભારતીબેનની છે તે જાણી પોલીસને જાણ કરી હતી. મરનાર યુવતીના માતા પિતાના જણાવ્યા અનુસાર પોતાની દીકરીની થેલી તપાસતા તેમાંથી પડોશમાં ભાગિયા તરીકે કામ કરતા કાંકરેજ તાલુકાના કરસનપુરા ગામનો સગથાભાઈ લાલુભાઈ ઠાકોરનો ફોટો અને 5ની નોટ ઉપર આઈ લવ યુ લખેલું મળ્યું હતું, જેના આધારે તેમને ભારતીનું અપહરણ થયું હોવાનું જણાયું હતું. વધુમાં મરનાર ભારતીબેનના મા બાપના જણાવ્યા અનુસાર બાજુમાં જ ભાગિયા તરીકે કામ કરતો કાંકરેજ તાલુકાના કરસનપુરા ગામનો વતની સગથાભાઈ લાલુભાઈ ઠાકોરે ખરાબ કામના ઈરાદે અપહરણ કર્યા બાદ હત્યા કરીને લાશને કેનાલમાં ફેંકી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવતીની લાશને પીએમ અર્થે શિહોરી સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી અને મરનાર યુવતીના પિતા દ્વારા શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ એડી અરજી દાખલ કરવામાં આવી છે. મરનાર ભારતીબેનની માતાના જણાવ્યા અનુસાર મારી દીકરીને મારીને કેનાલમાં ફેંકી દેવામાં આવેલી છે, તેની તપાસ કરી કસૂરવાર સામે કડક પગલાં ભરવા સરકાર પાસે ન્યાયની માગણી કરી છે. હવે પોલીસ તપાસમાં આવનારો સમય બતાવશે કે મૃત્યુ પામનાર યુવતી ભારતીનું કેનાલમાં મૃત્યુ કઈ રીતે થયું હતું. રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા, સ્પીડ ન્યૂઝ 17. આસોડીનો સામાન થઈ ગયો ને, બંગડી એવું પડી ગયું, એમાં પાકેટ હતું, પાકેટમાં ફોટો અને પંચની નોટ ના મંડળી છે, એનાથી અમને સાબિતી છે કે આરોપી ના બને. ફોટો કોનો હતો? સત્તા. તમને વેમ કોના ઉપર છે? સત્તા ઉપર વેમ છે, પૂરેપૂરી એમ થઈ ગયો. તને એક ભાઈ બાઇક વાળો જતો હતો કેનાલ, એમાં ડેન દેવા હતો કહરામાં, કહરામાં અહીં પછી આપણે આ લક્ષ્મી બાજા બેઠા હતા, અહીંયા પાણી નોખ્યો ને અમે થોડીએ પાણી ભરતા હતા, અમે વાપર્યું કે થોડી તાર સુધાય નહીં, અમે મુદો લીધો કે કેવો ડરેસ પહેરવા છે કે કાળો ડરેસ છે, તોળી લાખી છે અને મુસર કેનાલે વળગ્યું છે અને છોડી બસો વેસ કેનાલે તાર સુધાય, એ આટલું વાપર્યો. પછી તમે શું કર્યું? મારું નામ જયંતિભાઈ મુખાભાઈ, ઓબલું ગામનો રહેવાસી, કચરા ભાગ બચતો હતો 2 વર્ષ. એ સત્તાનો અમનો છોકરો એનો ભાગ બચતો હતો, મારી છોકરીને ભગાડીને લઈ ગયો, ભગાડીને લઈ જઈને નેટમાં ધક્કું માર્યું, ધક્કું મારીને જોઈ પાછો આંગ મારી હંગાત ગોતવા નીકળ્યો, ગોતતો ગોતતા પછી આના આના કરતાં આ છોડીને અમને નેરમાંથી મળી, બધું નેરમાંથી મળી એકને અમે નેરમાંથી કાઢી અને પોલીસને બોલાવી અને શિવ